આજની તારીખ 4 જૂન, આજનો દિન મહિમા, રણજીત રામ મહેતા, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક અને સંવર્ધક શ્રી રણજીત રામ મહેતાનો જન્મ સુરતમાં ઈસવીસન 1882માં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉમરેઠની શાળામાં હેડમાસ્ટર તરીકે જોડાયા. અમદાવાદમાં સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામની એક સંસ્થાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હતા અને ગુર્જર સાક્ષર જયંતીઓ ઉજવવાની શરૂઆત કરાવી હતી. સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, નવજીવન એમ અનેક સામયિકોમાં લગભગ નિયમિતપણે લેખમાળા ચલાવતા હતા. ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુર્જર સાક્ષર જયંતીઓની યોજના, સાહિત્ય તથા કલાના પ્રદર્શનો, ગુજરાતી કેળવણી પરિષદ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરીને ગુજરાતની અસ્મિતાના વિકાસમાં અસામાન્ય ફાળો આપી મૂલ્યવાન કામ કર્યું છે. ઈસવીસન 1915માં 5મા અધિવેશન સમયે તો સુરતમાં તેઓ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. માંડ 2 વર્ષ કામગીરી બજાવી અને એક દિવસ તરવા જતા પાણીમાં ડૂબીને અવસાન પામ્યા. એ દિવસ હતો 4 જૂન 1917. રણજીત રામ કૃતિ સંગ્રહ અને રણજીત રામના નિબંધો એ 2 ગ્રંથો તેમના અવસાન પછી ગુજરાત સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા મૂલ્યવાન ગ્રંથો છે. આજે પણ પ્રતિવર્ષ ગુજરાતી ભાષામાં ઉત્તમ કૃતિ રચનાર સાહિત્યકારને રણજીત રામ સુવર્ણચંદ્રક અર્પણ કરી બહુમાન કરાય છે.